દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 7 અલગ અલગ તબક્કામાં લોકસભાની બેઠકોની ચૂંટણી થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે 26 બેઠકો ઉપર. અને તારીખ જાહેર થતાની સાથે નાગરિકોમાં કેવા પ્રકારની ચર્ચા છે? હાલ અમે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ઉપસ્થિત છીએ, જ્યાં આગળ ચાની પટરી ઉપર અહીંયા આગળ જે અહીંયાના સ્થાનિકો છે તે બેઠેલા છે, અને સીધા તેમની સાથે સંપર્ક કરીશું અને સીધા તેમને પૂછીશું કે આખરે આજે ચૂંટણી જાહેર થઈ છે તો કયા કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને તેની સાથે શું શું મહત્ત્વના મુદ્દાઓ છે જે અત્યારે તેમના વચ્ચે ચર્ચાઈ રહ્યા છે. કેમ છો, બધા મજામાં છો? અચ્છા અચ્છા, ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ, હમણાં ચર્ચાઓ તમારી વચ્ચે કેવી કેવી ચાલુ થઈ છે કે મહત્ત્વનું શું રહેવાનું છે આ વખતે ચૂંટણીમાં? આ વખત તો ચૂંટણી બહુ રસપ્રદ રહેશે, કારણ કે આયા જામ ગયા જામ પણ બહુ થયા છે. હા, એટલે ચૂંટણી એવી રસપ્રદ થવાની કે આજે આ પક્ષમાંથી બીજા પક્ષમાં, આજે ભાજપવાળા બી મધ્યપ્રદેશમાં ને રાજસ્થાનમાં અને હરિયાણામાં ભાજપમાં ગયા છે કોંગ્રેસમાંથી, અને કોંગ્રેસવાળા ઝગડાબંધ ભાજપમાં બી આવ્યા છે. એ લોકો સત્તાના લાલસા માટે જ આવ્યા છે. એટલા બધી પરિસ્થિતિ છે. હવે જોઈએ કેવી રસપ્રદ ચૂંટણી થાય છે. ઇલેક્શન કમિશને પણ ઘણી બધા સૂચનાઓ આપી છે કે ભાઈ પૈસાની હેરાફેરી નહીં કરવી, દારૂ નહીં વેચવો, ચવાણું નહીં વેચવું, પણ આટલું બધું વેચવાનું જ છે. સરકાર છે, આટલું બધું નક્કી જ છે. જોઈએ જાહેરાતનું હવે કઈ રીતનું પાલન થાય છે એ કરાવવામાં આવે છે. ભાઈ કોઈ પાલન થાય નહીં, એનું કારણ છે કે દારૂ કોઈને શોધવા નથી જવાનું. તમે ગ્રામ્ય વિસ્તારમાં આવો ને એટલે કોઈ એવું ફળ્યું ના હોય ત્યાં એક જ બે જણ કાઢતા ના હોય. અને બીજું કેવું, દારૂ નહીં તમે, આ તો અત્યારે આ ચૂંટણી અંદર બધી માર્ગદર્શિકા જાહેર કરી, પણ તમે ચૂંટણીના 10 દિવસ પહેલાં ગમે ત્યાં ચવાણાવાળા ત્યાં ચવાણા લેવા જજો. ખાલી એટલું બધું 100-200 કિલો ચવાણું જોઈએ એટલે હવે એમ જ કે છે 60 વાળું 70 વાળું 80 વાળું કેમ ખબર છે? ભાવ હોય છે ચવાણાનો, ભાવ આસમાન છે. હવે દાળનો ભાવ 100 રૂપિયા ચાલે છે, ભલે 80 રૂપિયા ચવાણું વાળે તમને શું હાલતું હશે? એ સ્પેશિયલ ચવાણું, ચૂંટણીનું ચવાણું, એ લોકોને ખોબા ભરીને અને એવા તમને 50 કિલોમાં હાથ નહીં મૂકવા દે. કેમ કે એનો હોલસેલનો ઓર્ડર હોય 1000-2000 કિલોના. આ સરકાર એમ કે છે બરાબર કે દારૂ વેચે, તમે કાલે જ આપણે ડામોદરના ખેતરમાંથી દારૂ પકડાયો 120 પેટી. સરકારને ખબર છે આજે જે બી ભરતીઓ પાડે છે, બરાબર છે. હવે આચારસંહિતા લાગ્યા પછી બધું ઠપ થઈ જાય. સરકારી ખાતાઓના જેટલા ખાલી સાફ સફાઈ કરી અને એમને ખાલી બેસવાનું જો એને આરામ જ કરવાનો. તો પહેલાં સરકારી ભરતીઓની જાહેરાત કેમ કરે છે? ખાલી આ છોકરાઓને જે ખાલી દિલાસો આપવા, આશ્વાસન, બરાબર. એટલે જ્યારે જ્યારે ઇલેક્શનો આવતા હોય તો ઇલેક્શન કમિશનને બી ખબર છે કે આ સમયગાળામાં કોઈ બી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કોઈ પણ ભરતી પાડે છે તો એટલી તો ઇલેક્શન કમિશનને ખબર હશે. અત્યારે હાલ જાહેર થયું આપણા ગૃહમંત્રી ભાઈ આ પટેલ સાહેબ છે, સંઘવી છે, કે પોલીસ ખાતામાં 12,000 વ્યક્તિઓની ભરતી થશે 4 એપ્રિલે. એ લોકોના ફોર્મ ભરાશે, બરાબર. પણ આનું પછી કોઈ નિવારણ છે? હવે આચારસંહિતા લાગ્યા પછી શું આ ફોર્મ ભરાશે કે નહીં ભરાય એનું સ્પષ્ટ કોઈ ઉલ્લેખ છે એમના કોઈ બી તમે ભરતી માર્ગદર્શિકા પાડી? એટલે હવે છોકરાઓ તૈયાર થઈ જાય, એક્ટિવેટ થઈ જાય, બરાબર. કોન્સ્ટેબલ, પીએસઆઈ, એમના માટે છોકરા મહેનત કરે. અને અત્યારે તમે આ જે તારીખો જાહેર કરી દીધી તો હવે આના તબક્કામાં શું થશે? જો ભરતી થશે કે કેમ નહીં, એટલે હંમેશા આવું કેમ થાય છે એ બી સરકાર સામે પ્રશ્ન છે. બે કરોડ લોનની રોજગારી આપવાની કહી છે, પણ હજુ સુધી ક્યાં રોજગારી આપી શકાય? એ લોકોએ એમ કહ્યું કે ભજિયા થતો તો બી રોજગારી છે, કાયદેસર રીતના ભજિયા થતો તો વેપાર રૂપિયા તો એ કમાવાનો જ છે, એટલે અને એક રોજગારીનું આવકનું સાધન તો બનવાનું. પણ એ બધી પરિસ્થિતિની અંદર પણ લોકોને સરકારી નોકરી જોઈએ છે. હવે સરકારી નોકરી તો આટલી બધી શક્ય છે જ નહીં, અને જે જગ્યા ખાલી છે એની ભરતી કરવાની હોય એ પહેલાં વ્યવસ્થા કરે સરકાર તો એ વધારે સારું. બીજું, ઇલેક્શન કમિશને એમ કહ્યું કે તમારે 8 કરોડ રૂપિયામાં કે એક મત વિસ્તારની અંદર 8 કરોડ રૂપિયા વાપરવાના, એ તો શક્ય જ નથી 8 કરોડ રૂપિયા વાપરવા.
આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવું જાહેર કર્યું કે તમે ભજીયા વેચીને બી પોતાનું રોજગાર ઘર ચલાવશો, બરાબર. હવે ભજીયાની લારી લગાવે છે બિચારો, કોઈ સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ લગાવે છે, એ દબાણ વાળા આવીને ઉઠાઈ જાય છે, બરાબર. એના થાય સામાન્ય ગાડી પડેલી, ગાડી બી પડી હોય તો આ ટોઈંગ વાળા આવે છે, બરાબર. અહીંયાથી હવે સામાન્ય વ્યક્તિ પોતાનું ભંડોળ પોતે જમા કરી અને એક નાનો ધંધો ખોલ્યો, નાની મૂડીમાં, નાની, બરાબર, નાની મૂડીમાં ધંધો ખોલ્યો હોય અને સાંજ પડે તો એસ્ટેટ ખાતા વાળા આવે છે, સરકારી પૈસા, હા, ક્યાં ના ચાલે આ, તમે તો પછી જાહેરાત જ કેમ કરો છો? તો બધાને લાયસન્સ આપી દો, સારી જગ્યા આલો, તો એ લોકોને રોજગાર મળે. અને એસ્ટેટ ખાતા વાળા સાંભળતા જ નથી. એક એક જણાની 10-10-15-15 લારીઓ છે, આઠ પડે 200-200 રૂપિયાના કારીગર, એ લોકોને લાયસન્સ આલો ને, એટલે એની જગ્યાઓ નિશ્ચિત થાય, એની જગ્યા નિશ્ચિત કરી આખા દબાણો જે ગેરકાયદેસર છે ને એને લઈને બી ઘણા અકસ્માત થતા હોય. આ ભાઈ કે બોલતા, હું તમને ક્યારનો વિચારતો હતો, આ ચૂંટણી જાહેર થઈ એની પહેલા લગભગ જાહેરાત બધાને ખબર પડી હતી કે પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયા ઘટ્યા, રાંધણ ગેસમાં 450 રૂપિયા જેવા ઘટ્યા હતા, પૈસા હવે બચે છે. એમાં તો એવી વાત થઈ ગઈ કે રાષ્ટ્રહિતનું કામ કર્યું તો જયારે 10-10 રૂપિયા સુધી વધી જાય ત્યારે શું રાષ્ટ્ર વિરોધી કામ હોય છે? એટલે કહેવાનો મતલબ શું છે કે પબ્લિકને બી હવે સમજવું પડશે કે આ ચૂંટણી ટાણે જે આ ધતિંગો કરે છે 2 રૂપિયા ઘટાડવાના, આ બધા જે છે ને એક ચૂંટણી જીતવા માટેના કિમિયાઓ છે અને આનાથી આપણે બચવું જોઈએ. આજે તમે એક રામરાજ્ય, રામના નામે જે આજે મત માંગો છો, રામરાજ્ય સ્થાપિત કરો, અમે કહીએ છીએ તમે, અમે તમારી સાથે છીએ, પણ તમે રામરાજ્ય સ્થાપિત કરવાની જગ્યાએ તમે આજે જુઓ એટલો ભ્રષ્ટાચાર, કોઈ પણ નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા કામ હોય એમાં ભ્રષ્ટાચાર એટલા હદે થઈ ગયો છે. તમે વિસ્તારની અંદર જો હમણાં જ RCC રોડ બને બી વરસ નથી થયો, 6 મહિનામાં તો એના બધા પોપડા નીકળવા માંડ્યા. આપણે મુખ્યમંત્રી બી કીધું, હા, મુખ્યમંત્રીએ કીધું, એમ કહેવા માંગુ છું, અત્યારે સુધી ઓરડાના મકાનની જાહેરાત થઈ, બરાબર, અને પરમ દાડે ઓરડાના 1000 મકાનની જાહેરાત થઈ. અરે તો ખાલી જ છે આખા વિસ્તારમાં, તમે જોઈ આવો, અરે તમે આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ઓરડાના મકાન બન્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બન્યા છે, તમે ખુદ મીડિયા જાઓ ત્યાં અને ત્યાંની પરિસ્થિતિ સર્વે કરો, અને સર્વે કરો, જેને જરૂર છે એને મળતા જ નથી મકાન. આ ભાઈ એ જે મકાનો છે, બે જે મકાનો છે, એ મકાનોની અંદર કોઈ મકાન માલિક તો છે જ નહીં, બરાબર. ગરીબ છે એ લોકોને તો મકાન ક્યાં મળ્યું જ નથી. મકાન એ લોકોને મળ્યા છે, એ લોકોએ ભાડુઆ જ આપીને બીજો ભાડે આપેલા, એક પ્રકારનું ઇન્વેસ્ટ કહેવાય, ભાડે આપેલા. શેનું ઇન્વેસ્ટ કહેવાય? શેનું? અચ્છા, મકાન લઈ લેવાનું, પછી ભાડા આપી દેવાનું, લઈ લેવાના અને ઇન્વેસ્ટ કરવાનું, 3000 રૂપિયા 4000 રૂપિયા ભાડું રાખવાનું, એ સીધો સીધો હપ્તો કપાઈ જાય, એક એનું મૂડી રોકાણ, એની મૂડી પાકી જાય, એક ઇન્વેસ્ટમેન્ટ મકાન હોય જે ગરીબ લક્ષી હોય એમાં બી આપણે એમાં બી બાકી દો, પાર્ટીકલ જે લાગો કો ભાગો કો આઈ આપણે પાડો દેવા હોય. અત્યારે તમને રાજકોટની અંદર જોવા મળ્યું, 5 મકાન મળે, એક જ જણના, એક જ કોર્પોરેશનના 15-20 મકાનો એક બાજુ લીધા, સરકારી જમીન પર દબાણ કર્યું, કોર્પોરેટ તો સરકારી જમીન થોડી ઉતાર દીધી છે, એટલે કે મારે વેચવાની છે 15 લાખ રૂપિયાનો, કોઈ ખરાબ હોય તો લાવો. આપણે મત વિસ્તારમાં કેવી હાલત છે અત્યારે? આપણે આપણે પ્રચાર આવ્યા છે, કોઈને બી તમે ઉભા કરી દેશો એ જીતશે. હસમુખભાઈ ની અંદર એટલી લોક ચાહના, કોઈ એ વિસ્તાર ની અંદર બધાની સામે જઈ જઈને ફરે છે કે લોકો માટેની કોઈ જનતા દરબાર ભરતા હોય અને લોકોની સમસ્યા સાંભળતા હોય, કોઈ દિવસ મેં તો કોઈ દિવસ નથી જોયું, મેં આજ સુધી જનતા દરબાર જેવું જોયું નથી. મોદી સાહેબના નામે બધા જીતશે. અને આ તો વસ્ત્ર આ જે પર્ટિક્યુલર આપણો અમદાવાદ પૂર્વ છે ને, એ તો ભાજપનું સેફગાર્ડ છે, એટલે અહીંયા તો જીતવાના જ છે. પણ કહેવાનું મને સેફગાર્ડ છે, જીતશે,
એ પછીના કામો વિશે શું શું તમે સાંસદ તરીકે 5 વર્ષ પછી જ દેખાશો? શું તમે વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર વાળા કામોને કોઈ દિવસ રોકવાના પ્રયાસ જ નહીં કરો? એટલે આ બધી વસ્તુઓ ઉપર જ્યારે રોક લાગશે, જ્યારે વ્યવસ્થિત કામ થશે, ત્યારે જ માની શકાય કે વિસ્તારનો જે સાંસદ છે એ સફળ સાંસદ છે. બાકી તો મોદી સાહેબના નામે ગમે તેને તમે ઊભું કરતો, અહીંયા નાનું બચ્ચું બી ઊભું થઈ જાય, જીતી જ જવાનું છે. એટલે બધા ભાજપમાં જાય છે ને અત્યારે. ભાઈ હવે એમાં શું છે કે કોઈને કોઈને ઈડી દબડાવે છે, કોઈને સીબીઆઈ દબડાવે છે, બરાબર. હવે જે લોકોએ પૈસા દબાયા હશે ભ્રષ્ટાચારના, એ લોકો ગભરાઈ ગભરાઈને જાય છે. આજે તમે નીતિ રાખો કે સારા માણસને જ અમે ટિકિટ આપીશું, શેના માટે ઈડી સીબીઆઈથી ગભરાય? કોઈ નહીં ગભરાય. શું આજે તમે 400+ની વાતો કરો છો, 400+ની વાતો એ રીતે તમે લાવશો કે ભાઈ તો હું આનો બી માણસ ખરીદી લઉં, પેલાનો માણસ બી ખરીદી લઉં, આને તોડીને અહીંયા લઈ, એવી રીતે રહી? તમે સુશાસન મારફતે લાવો, અમે તમારી સાથે છીએ. 400 નહીં 562 આપવા તૈયાર છીએ. અને બીજી, આજે મેડિકલ હબની અંદર આયુષ્યમાન કાર્ડ યોજના બહુ સારી યોજના છે, ના નથી બરાબર, પણ તમે ત્યાં જઈને જુઓ એનું એપ્રુવલ તરત આવે છે. તમે જે આ પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાઓ છો બરાબર છે, હું મારા નાનાને લઈને ગયો હતો નારણપુરા હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, માટે અહીંયા આયુષ્માન કાર્ડ ચાલે છે બરાબર. હવે ત્યાં જઈ અમે જે ટ્રીટમેન્ટ કરાવી એના પછી અમને કહે છે એપ્રુવલ આવ્યું નથી. જ્યારે તમારું એપ્રુવલ આવશે ત્યારે તમને રજા મળશે. તો આનો મતલબ શું છે? બીજી વસ્તુ કે આજે સિવિલ, યુએન મહેતા, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, તમે ગમે ત્યાં જાઓ, મીડિયા મારફતે જાઓ, અમારું બી ના માનો, અમે તો સ્પષ્ટ દેખ્યું છે ને અમે કહીએ છીએ બરાબર છે. ત્યાં અત્યારે બધા વેઇટિંગમાં ચાલે છે, ચલો એ બી આપણે માનીએ છીએ કે હાર્ટ સર્જરી હોય, લીવર પ્રોબ્લેમ હોય, બધું વેઇટિંગમાં ચાલતું હોય, પણ તમે ઇમરજન્સી અને સુવિધા કેમ નથી આપી શકતા? તો આયુષ્યમાન કાર્ડ નું મતલબ જ શું છે? જયારે માણસ મરી જાય આયુષ્યમાન કાર્ડ કરવાનું, એના પછી શું કહે છે કે તમારા વિસ્તારના ધારાસભ્ય નું તમે લેટર લઈને આવો તો અમે તરત તમને ખાટલો આપી દઈએ, તમારી ટ્રીટમેન્ટ ઇમરજન્સી ચાલુ કરી દઈએ બરાબર છે. એ કે મારા એક મિત્ર છે રાણીપમાં, પણ તે ભાઈ એમના સાળી અહીંયા રહે છે સુરેલિયાની અંદર, આજ સુધી કોઈ ધારાસભ્યનો લેટર મળ્યો નથી, કંઈ મળી નથી બરાબર. લીવરની પ્રોબ્લેમ છે, હવે લીવર ને હાર્ટની તો દાડે દાડે વધતું જાય છે, પણ કોઈ સુવિધા એવી મળી નથી મેડિકલ ક્ષેત્રમાં. આજે ધારાસભ્યની વાત કરું તમને કે ગુજરાતની અંદર વિધાનસભાની 6 બેઠકોમાંથી રાજીનામા બન્યા, એ રાજીનામા બન્યા 5 બેઠકોની જાહેરાત કરી. હવે 5 બેઠકોની જે જાહેરાત થઈ એમાં વિસાવદર નથી જાહેરાત કરી, વિસાવદરની કેમ જાહેરાત નથી થઈ? એમાં પણ કદાચ કોઈ રાજકારણ ના રાજકારણ એટલે હું તમારું કહું, હા વિસાવદર નો મુદ્દો ના કોર્ટમાં છે, કોર્ટમાં પેન્ડિંગ છે અત્યારે, એના કારણે એ લોકોએ એવું કહ્યું, ચૂંટણી પંચે એવું નથી કહ્યું કે કોર્ટ મેટર ના લીધે નથી, જાહેર કર્યું છે. હવે એમાં પોઝિશન એવી છે કે આજ સુધીનું રાજકારણમાં, રાજકારણના ઇતિહાસની અંદર એવું છે કે વિસાવદરની અંદર કેસ બાપાનો છોકરો ઉભો હતો, એ પક્ષ પલટો કરીને ગયો હતો ત્યાં, એને હરાવવામાં આવ્યો. એ પછી બીજા એક કોંગ્રેસના ઉમેદવારને બી આ આપવાની આમાં ગયા હતા, એમને હરાવવા. એટલે ભૂતકાળ એવું કહી રહ્યો છે કે જે પક્ષ પલટો કરે છે ને, કે આ વિસાવદર નથી, વિસાવદરવાની પબ્લિક નથી જીતવા દેતી, એટલે વિસાવદરની સીટ નથી જાય છે, મૂળ કારણ આ છે એવું લોકો કહે છે. આજે મારી પોતાની વ્યક્તિગત રીતે જો હું પોતે રાષ્ટ્રવાદી માણસ, મારા અંતરાત્માથી કહું, મને 370ની કલમનો નિર્ણય ગમ્યો, રામ મંદિરનો નિર્ણય ગમ્યો, એ બધા સરકારના ઘણા ઘણા કામો સારા છે, પણ આજે કોઈ પણ ઓફિસમાં જઈએ ને, આજે નરેન્દ્ર મોદીના આપણું મન આમ વખાણ કરતા ડાકે ને, પણ ઓફિસમાં જઈએ ને એટલે પેલો અહીંથી પેલી બારી અને છેલ્લે એમ કે 2000-3000. અમારો પોતાનો અનુભવ કહું, હમણાં ગયા વર્ષે હું કેદારનાથ ગયો તો મેં એક કેન્દ્રીય મંત્રીશ્રીને ભલામણ કરાવડાવી કે હેલિકોપ્ટરનો ત્યાં ઇસ્યુ છે તો તમને VIP કોટાના. પછી લગભગ મારે મહિના પહેલાં મેં કહ્યું હતું, પણ છતાં એવી હેલિકોપ્ટરના બુકિંગની તારીખ મને મળી નહીં. મેં એમના PSPને ફોન કર્યો, એટલે PA એવો જવાબ આપ્યો, ભાઈ હેલિકોપ્ટર કંપનીમાંથી કંઈ લિસ્ટિંગ થતું નથી, એટલે ત્યાં ગાડી હવે
જગ્યા જ નથી, ટિકિટ મળે એમ નથી. સાહેબ હું કેદારનાથ ગયો, 3,500-3,500 ને કંઈક સરકારી ભાવ હતો ટિકિટનો. સાહેબ મેં 12,000 રૂપિયા આપ્યા ને મને તાત્કાલિક ટિકિટ મળી જશે. અચ્છા, 3,500 ને એટલે કહેવાનો અર્થ શું છે કે જ્યાં મંત્રીનું નથી ચાલતું બરાબર, આ સરકારમાં પૈસો બોલે છે ને એવું થઈ ગયું. અને એમાં અધિકારીઓ તો અધિકારીઓ જોડે તમે જાઓ ને, ધારાસભ્ય કે મંત્રીશ્રીને તો કેબિનમાં ગયા હોય અને મંત્રીશ્રી એમ કહે કે અધિકારીને બોલાવડાવી, હવે અધિકારીને તું એને કામ કરવું હોય તો નહીં તો અધિકારી એવો બોટે ચડાવવાના. અને આ બુદ્ધિ વગરને એમને ખબર નહીં પડતી કે આમાં તો 80% મળવાની હોય ને અધિકારીના, તો જ તમારું કામ કરે. બાકી તો સાહેબ મંત્રીને એવા એવા નિયમો બતાવવાના. ભાજપે ભ્રષ્ટાચાર કર્યો એ વ્હાઇટ કોલર ભ્રષ્ટાચાર છે. આજે ઈડી જાય છે, સીબીઆઈ જાય છે, બધા જાય છે. કેજરીવાલ પર આજે બે કેસ કરી દીધા. આજે પરિસ્થિતિ એવી છે કે ભાજપ નો કોઈ પણ માણસ ને ઉપર જે કેસ થયા છે એ કોઈ કેસ નું ધ્યાન માં નહીં લેવાનું. અજીત પવાર આવી ગયા, તમારા નારાયણ નારાયણ આવી ગયા, અત્યારે છેલ્લે અશોક ચૌહાણ આવી ગયા. અશોક ચૌહાણ ઉપર બી આદત ઘટાડા હતા, અને બધા સિંચાઈના ઘટાડા હતા. એ બધા સરકારને કેટલો મોટો ફટકો સુપ્રીમ કોર્ટે આપ્યો એમ કે આ આખું અસંવૈધાનિક છે. આપણે સંવૈધાનિક સરકાર ચૂંટણીમાં કરી છે, સંવૈધાનિક સરકાર રચીને બેઠા છે, અને કામ એના શું છે તો અસંવૈધાનિક કામ તો શું છે? ઇલેક્ટોરલ બોન્ડ, ઇલેક્ટોરલ બોન્ડ આ એક શું છે? આ માધ્યમ છે. હમણાં મેં જયારે વાંચ્યું કે કોણે કોણે આપ્યા છે, કોકની ઉપર ઈડી સીબીઆઈ નો સકંજો હતો એટલે એને તમને પૈસા આપ્યા, ક્યાં તો કોકને કંઈક ઓર્ડર બહુ મોટો લેવાનો હતો, ટેન્ડર પાસ કરાવવાના હતા, એના માટે એના પૈસા રહે. તો એનો મતલબ આ ઇલેક્ટોરલ બોન્ડ તમે અત્યાર સુધી કેમ છુપાઈ રાખ્યું જનતા પાસેથી? આની પાછળ બી એક ટ્રાન્સપેરન્સી જે હોવી જોઈએ, એના માટે આ લોકોએ તો ધમ પછાડા છેલ્લે સુધી કર્યા કે ભાઈ અમે ટ્રાન્સપેરન્સી નહીં કરવા દઈએ બરાબર. આ તો સુપ્રીમ કોર્ટે જ્યારે એમ કીધું કે ના આ તો ટ્રાન્સપેરન્ટ કરવું પડશે, ને તમારે એસબીઆઈ ઉપર જ્યારે એટલે સુધી આવી ગયું કે તમારી પાસે કન્ટેમ્પ્ટનો કેસ થશે ત્યારે જઈને આટલા મેટર ખુલે. હજી બી આની અંદર જ્યારે એ ખુલશે કે કઈ પાર્ટીઓને શું મળ્યું છે ત્યારે તો કદાચ બહુ મોટો વિસ્ફોટ થશે. મને હજુ એક મહિનાનો જૂન પછી અમે તમને આપી શકી. જયારે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ની વાત થાય ત્યારે સીબીઆઈ એસબીઆઈ 16 કલાક ની અંદર એ ડેટા રજૂ કરી દીધા. તો આ શું છે? તમે જોઈ લો ખરેખર નવા આવેલા સભ્ય હશે ને એટલા સારા સારા નિર્ણયો લીધા ટ્રાફિક ને લઈ, એના લીધે અત્યારે થોડી ઘણી છતાં 1 કિલોમીટર ની લાઈન છે. અત્યારે હાલ કામ ચાલુ કરે, 3 વર્ષે 4 વર્ષે આ લોકો પુલ પૂરો કરશે. હવે રાહ જુઓ જ્યાં સુધી કમ્પ્લીટ 2-4 કલાક ની લાઈનો ના થાય ને ત્યાં સુધી આમનું કામ, જયારે ખરેખર બિલકુલ અહીં જવા જેવી જગ્યા નહીં રહે તાર કામ ચાલુ કરશે. અને એ વખતે સ્થાનિક ઓરી પરિસ્થિતિ બગડે અમુક સમયે 108 ને બી આટલા ટ્રાફિક ની અંદર. અને ચાલો આ રોડ ઉપર તમે નહીં માનો, મંત્રીઓ સાઉથ ગુજરાત ના બધા મંત્રીઓ ને જવા આવવાનો ગાંધીનગર નો રસ્તો આ છે. એમના લોકો ને ખબર નહીં પડતી હોય કે અમારા રસ્તા માં અમે હેરાન થઈએ છીએ. રિંગ રોડ ની બીજી તાતી જરૂરી છે. સામાન્ય અહીંયા અમે જે રીતે બેઠા છે લોકો બરાબર, ત્યારે જઈ અને એક રસ્તો ખુલ્લો કરી અને પોલીસના માણસ બી એ તો એમની ડ્યુટી કરે જ છે, પણ શું 24 કલાક એ બી માણસ આપણે એમનો શું આક્ષેપ? જેટલી ટ્રાફિક વધે છે એની સામે તમે પોલીસની ગણતરી શું કરવાની? અને ક્યાં સુધી પોલીસ એનું કોઈ બી નિરાકરણ? હવે તમે જે માધ્યમ સમજતા હો બરાબર, ચૂંટણી કમિશનર લોકોને મૂર્ખા સમજે છે કાં તો એમને ખબર નથી કે આજની તારીખમાં અધિકારીઓમાં એટલી ઘટ છે કે હું આજે ધારો કે હું મારા વિસ્તારમાં એમ કહી દઉં કે મારે અહીંયા પેટ્રોલિંગ જોઈએ કે મારે અહીંયા
પોઈન્ટ જોઈએ તો એટલો પૂરતો સ્ટાફ જ નથી. અને મારી પાસે આ લેખિતમાં જવાબ છે કે મારી પાસે પેટ્રોલિંગ કે થઈ શકે કે પોઈન્ટ મૂકીમાં એ કહી શકે એટલા અધિકારીઓ કે સ્ટાફ એમની પાસે નથી. અને આ ચૂંટણી કમિશનર વાતો એવી કરે કે અમે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું. આ પહેલાં તો જે સરકારને કહીને અને પહેલાં અધિકારીઓની નિમણૂક કરાવો, પછી આ ઇલેક્શનની વાતો કરો. તો અમદાવાદ પૂર્વના લોકો આપણી સાથે જોડાયા હતા. એક વાત ચોક્કસ છે, આધુનિક સમયની સાથે, બદલાતા સમયની સાથે મતદાર પણ એટલા જાગૃત થયા છે અને એ મુદ્દાઓ જે પહેલાંના મતદારો સમજીને પણ અવગણના કરતા હતા તે તમામ મુદ્દાઓ અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ મુદ્દાઓ પર અત્યારે ચૂંટણીલક્ષી ચર્ચા જોવા મળી રહી છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.